वेदाः कृष्णवाक्यानि ब्रह्मसूत्र अने समाधि भाषा व्यासश्च व्याससूत्राणि चैव हि समाधि भाषा व्यासश्च प्रमाणं च चतुष्टयम् आचार प्रमाण ब्रह्मसूत्र वेद गीता अने श्रीमद् भागवत। त्यारे ओला मायावादीओ कहे छे कि भागवत ए तो पुराण छे, तो बीजा बदा सत्तर बदा पुराणों ने छोड़ी ने एक पुराण ने तमे प्रमाण तरीके मानो ए केवी रीते चाले? तो पछी बधा पुराण ने स्वीकार करवा पड़शे। महाप्रभु जी आज्ञा करी के आ श्रीमद भागवत केवल पुराण नथी, पुराण तिलकम, आ तो बधा पुराणों नु तिलक छे। अने आ श्रीमद भागवत निगम कल्प तरोर गलितम फलम शुक मुखादमित द्रव संयुतम, आ तो निगम एटले वेद, अने वेद रूपी कल्प वृक्ष नु आ गलितम फल छे, तो पछी आने तो प्रमाण तरीके स्वीकार करवो ज पड़शे। ए कहे, ए मायावादीओ कहे के भागवत ने प्रमाण रूपे कई रीते मानवामां आवे? श्री महाप्रभु जी आज्ञा करे छे, आपणे बधा जाणीए छीए कि ज्यारे व्यासजीए वेदोना विभाग कर्या, महाभारतनी रचना करी, पुराणोनी रचना करी, तो पण एमने शांति न मळी, पण ज्यारे श्रीमद भागवतनो समाधिमां अनुभव कर्यो त्यारे ज एमने आनंद शांतिनो अनुभव थयो। तो ए भागवतने तो प्रमाण रीते स्वीकारवुं ज पड़शे। ઘણા એ પ્રમાણો આપીને શ્રી મહાપ્રભુજીએ ભાગવતને ત્યાં સ્થાપિત કર્યું પ્રમાણ ચતુષ્ટયના રૂપમાં, નહીં તો મહાપ્રભુજીના પૂર્વમાં ભાગવતનું એટલા આયોજનો, ભાગવતની કથા એનું મહાત્મ્ય એ તિરોહિત થઈ ચૂક્યું હતું માયાવાદીઓના લીધે, પણ શ્રી મહાપ્રભુજીએ એ માયાવાદીઓનું ખંડન કર્યું અને આ ચાર પ્રમાણો આપીને બ્રહ્મ સધર્મક છે। માયાવાદીઓ કહે છે કે આ પુરા આ વેદોમાં તો બ્રહ્મ નિધર્મક છે એવી વાત કરવામાં આવે છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિધર્મક છે, મતલબ એની અંદર લૌકિક ધર્મ નથી એમ માનવાનું છે, પ્રાકૃત ધર્મથી રહિત છે, અપ્રાકૃત છે। તો ચતુષ્ટયના રૂપમાં શ્રીમદ ભાગવતને સ્થાપિત કરવા વાળા એવા આપણા શ્રી આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી છે, અને આજે એમની મહદ કૃપાએ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીની કૃપાથી આજે વર્ષોથી આ શ્રીમદ ભાગવતને આયોજનો, એમની ગાથા ગાવામાં આવી રહી છે, હજારો લાખોની સંખ્યામાં વૈષ્ણવો એ સમારોહનો આનંદ લઈ રહ્યા છીએ। આનો એકમાત્ર જો શ્રેય હોય તો એ આપણા શ્રી વલ્લભાચાર્યજી અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી છે। અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય। અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય। અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય। તો આ સાત પ્રકારથી શ્રી મહાપ્રભુજી આ ભાગવતનું મંથન કર્યું, અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉત્તર પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ, શાસ્ત્રાર્થ પ્રકરણ અંતર્ગત આ કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે ક્રમશઃ ચારો પ્રમાણ જે છે એ એકબીજાના પૂર્વના સંદેહને નિવારક છે, નિવૃત્ત કરવા વાળા છે। એટલે વેદમાં જે સંદેહ થાય તો એ સંદેહ ગીતાજીના માધ્યમથી દૂર થાય, એટલે ઉત્તર પૂર્વ સંદેહ વારકમ, જેમ વેદમાં કહેવામાં આવ્યું અપાણી પાદૌ જહનૌ ગૃહીત્વા, તો કે બ્રહ્મ અપાણી પાદૌ, ન એને પગ છે ન હાથ છે, તો આ વેદમાં આ મંત્રથી જે સંશય થાય છે એનું નિરાકરણ ગીતાજીના આ વાક્યથી એની નિવૃત્તિ થાય છે કે સર્વતઃ પાણીપાદાંતમ, કે બ્રહ્મ પાણીપાદ યુક્ત છે પણ એ ચરણ, એ હસ્ત, એ નેત્ર, એ બધા કેવા છે? તો કે અપ્રાકૃત છે, કે બ્રહ્મ
પ્રાકૃત પાણી પાદ રહિત છે, અપ્રાકૃત છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ લૌકિક એમના પ્રાકૃત શરીર નથી. તો ગીતાજીના વાક્યથી વેદમાં જે સંશય થાય છે એ ગીતાજીથી નિવૃત્ત થાય છે. હવે ગીતાજીમાંથી જે સંશય થાય, જેમ ગીતાજીમાં કહ્યું છે કે નિત્ય સર્વગત સ્થાણુ, તથા બીજા એક શ્લોકમાં વાત આવે છે કે મમૈવાંશો જીવ લોક જીવ ભૂત સનાતન. તો એક શ્લોકમાં વાત કરી કે નિત્ય સર્વગત સ્થાણુ, કે નિત્ય સર્વગત સ્થાણુ. તો એક એક બાજુ તો શ્લોકમાં એ જે જીવ છે એને સર્વગત કહેવામાં આવ્યું, અને બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું કે મમૈવાંશો જીવ લોક, કે એ મારો અંશ છે. તો જો એ અણુ હોય, અંશ હોય, તો એ વ્યાપક ન હોય, વ્યાપક હોય તો એ અંશ અણુ ન હોય. તો ગીતાજીથી આ સંશય થાય છે. તો આ સંશયનું નિરાકરણ બ્રહ્મસૂત્ર દ્વારા, બ્રહ્માશત્વના નિર્ણયથી એનું નિરાકરણ થાય છે કે જીવ એ ભગવાનનો અંશ છે. જેમ અણુભાષ્યમાં શ્રી આચાર્યજીએ વાત કરી છે કે જીવ અણુરૂપ છે, પણ એ બીજી જગ્યાએ એક ગતિ કરે છે. એક જીવ પછી બીજા શરીરમાં એક ગતિ કરે છે. બાકી જીવ તો અણુમાં જ છે, અણુ સમાન જ છે. જે જીવ એક ચીટી એક કીડીમાં છે, એ જ જીવ એક હાથીમાં રહેલો છે. એટલે બધા જીવ સમાન છે, કોઈનામાં મોટો કે કોઈનામાં નાનું નથી. નહીં તો પછી એ જીવ જ્યારે બીજું શરીર ધારણ કરે અને જીવનું સાઇઝ નાની મોટી હોય તો પછી એક ચીટીનો જીવ કીડીનો જીવ હાથીમાં કઈ રીતે જાય, ને હાથીનો કીડીમાં ન આવી શકે ને. તો છે એ અણુ, પણ એ જીવ પછી એકથી બીજી સ્થાનમાં એ ગતિ કરે છે. એટલે ગીતાજીમાં જે સંશય થાય, જે ન સમજાય, એનું નિરાકરણ બ્રહ્મસૂત્રથી થાય છે. અને બ્રહ્મસૂત્રમાં જે સંશય થાય, કે જેમ બ્રહ્મસૂત્ર કહે છે કે જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત્, કે ભાઈ આ જગતનું કારણ માયાશબ મિલિત બ્રહ્મ છે, કે માયા રહિત બ્રહ્મ આ જગતનું કારણ છે. તો એનું નિરાકરણ ભાગવતના આ દ્વિતીય સ્કંદના વાક્યથી થાય કે અન્વય વ્યતિરેકાભ્યામ, કે ભાઈ માયા રહિત કેવલ અને કેવલ બ્રહ્મ જ આ જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ છે. તો શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે સર્વ સંદેહવારકમ, કે આ શ્રીમદ ભાગવત બધા સંદેહને દૂર કરી નાખે છે. એટલે જ અષ્ટાદશ પુરાણોના મધ્યમાં આ શ્રીમદ ભાગવત એ ચક્રવર્તી મહાપુરાણ છે. સર્વ સંદેહ વારકમ એટલા માટે જ શ્રીમદ ભાગવતના મહાત્મા પણ જે પંચફલ જે શ્રીમદ ભાગવત કથાના બતાવવામાં આવ્યા છે, એમાં એક ફલ કે બધા સંદેહને દૂર કરવા વાળો, કે શ્રીમદ ભાગવતના શ્રવણથી બધા સંદેહ દૂર થઈ જાય છે. કારણ કે જ્યાર સુધી મનમાં સંશય સંદેહ હોય ત્યાર સુધી કોઈ પણ કાર્ય કરવામાં મન લાગતું નથી, મનની સ્થિરતા આવતી નથી. તો આ શ્રીમદ ભાગવત એ બધા સંદેહને દૂર કરવા વાળું છે. એટલે આ ભાગવતનું એક ફળ છે. ભાગવતનું બીજું ફળ બતાવ્યું કે સાક્ષાત ભાગવત પ્રવેશ, ભાગવત પ્રાપ્તિ એ ભાગવતનું મુખ્ય ફળ છે. જો ભગવાનની પ્રાપ્તિ બે પ્રકારથી થાય છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એક તો ભગવાન કી પ્રાપ્તિ હૃદય મેં હોતી હૈ ઓર દૂસરી બાહ્ય રૂપ સે. જ્યારે ભાગવતનું સતત પ્રેમપૂર્વક શ્રવણ કીર્તન સ્મરણ કરીએ તો એના શ્રવણ કીર્તનના માધ્યમથી આપણું હૃદય, આપણું મન શુદ્ધ બને છે, કપટ રહિત બને છે, એ હૃદયમાં પ્રીતિ આવે છે. તો એ ભાગવતના શ્રવણના માધ્યમથી એક ભગવાનનું પ્રાગટ્ય હૃદયમાં થાય, અને પછી જ્યારે જીવને આર્ત વધે, તાપહ ક્લેશ વધે, ત્યારે એની આર્તયુક્ત ભાવના જોઈને બાહ્ય સાક્ષાત રૂપથી ભગવાન એને દર્શન આપે છે.
તો પહેલા તો આ કથાના માધ્યમથી હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે, પ્રગટ થાય છે. તો સાક્ષાત ભાગવત પ્રવેશ આ ભાગવતનું પહેલું ફળ છે. બીજું છે પરમ પ્રેમની પ્રાપ્તિ. જબ તક સંસારી આસક્તિ હૈ, સ્વજનો મે મોહ રૂપ સ્નેહ હૈ, તબ તક ભગવાન મે પ્રીતિ નહીં હો સકતી. જે રીતે કોઈને તાવ બુખાર જ્વર બુખાર આવ્યો હોય, તાવ આવ્યો હોય, તો પછી એને ભોજનમાં સ્વાદ ન આવે, એવી રીતે જેને સંસાર આસક્તિ લાગેલી હોય એને ભગવાનના સ્વરૂપમાં આનંદ આવતો નથી, ઠાકોરજીમાં પ્રીતિ ઉત્પન્ન નથી થતી. તો આ શ્રીમદ ભાગવત એ સંસારિક આસક્તિઓને ધીરે ધીરે નષ્ટ કરે છે અને ભગવાનમાં ધીરે ધીરે રતિ વધાવે છે. પરમ પ્રેમ, આ બધા સાધારણ એક જે લૌકિક સંસારમાં જે હોય છે સાધારણ સ્નેહ કહેવાય, પણ આ શ્રીમદ ભાગવત પરમ પ્રેમ કરાવવા વાળું છે. પરમ એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. ત્રીજું આનું ફળ બતાવ્યું છે ભાગવત કૃપા. એટલે ભાગવત કૃપાથી એવી દ્રષ્ટિ જીવની અંદર આવી જાય છે, સમદ્રષ્ટિ બની જાય છે. જ્યાર સુધી આ સંસારમાં સંસારિક પદાર્થ અને પ્રાણીઓમાં આપણી દ્રષ્ટિ એ પદાર્થ અને પ્રાણીઓના રૂપમાં રહેશે, ત્યાર સુધી કોઈના ગુણ દેખાશે, કોઈના અવગુણ દેખાશે, કોઈમાં ભાવ આવશે, કોઈમાં અભાવ આવશે. પણ જ્યારે આપણી દ્રષ્ટિમાં વાસુદેવ સર્વમિતિ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ એવી દ્રષ્ટિ જ્યારે જીવની અંદર આવી જાય છે કે બધાની અંદર પરમાત્મા બિરાજમાન છે, બધા કરવાવાળું ભગવાન છે, તો પછી એનો ભાવ બધી જગ્યાએ સમભાવ બની જાય છે. પછી કોઈના માટે કુભાવ કે કોઈના માટે વિશિષ્ટ ભાવ એવી ભેદ રહિત એ જીવ બની જાય છે. તો આ શ્રીમદ ભાગવત એ દિવ્ય દ્રષ્ટિ આપે છે, એકબીજા માટે આદર પ્રેમ લાવે છે કે બધાની અંદર ઠાકોરજીનો વાસ છે. એ મારી નિંદા કરે છે તો એમાં ઠાકોરજીની કંઈ ઈચ્છા છે, એ મારી સ્તુતિ કરે છે તો ભૈયા આ મારે ઠાકોર મારી પરીક્ષા લેવા માંગે છે, મારી અંદર અભિમાન ન આવી જાય. અને કોઈ મારી નિંદા કરતું હોય ત્યારે જીવ સાવધાન હવે વિચારે કે નહીં, આ ઠાકોરજીની સારી કૃપા છે, મારા દોષને દૂર કરે છે, એવી સમદ્રષ્ટિ એ જીવની અંદર આવી જાય છે. નહીં તો આજના સમયમાં આપણા માટે સારા અને ખરાબ વ્યક્તિ આપણી હામાં હા કરે તો સારું, ને આપણા વાતથી વિરુદ્ધ કરે તો આ તો એવો છે ને આ તો તેમ છે. લેકિન કોઈ બાત નહીં, ચલો મેરી બાત સે સહેમત નહીં હો રહે, જેવી ઠાકુરજીની ઈચ્છા, આમાંય પ્રભુની કઈ ઈચ્છા હશે. બધા કાર્યને ભગવદ લીલા રૂપ માને, આ કાર્ય કરાવવાથી ઠાકુરજીની કઈ પાછળમાં લીલા હશે. આપણી કોઈની સાથે મિત્રતા થાય છે કે શત્રુતા થાય છે એને ભગવદ લીલા રૂપ માને, એની સાથે મનથી ગ્રંથિ ન બાંધે એ વૈષ્ણવ છે, એવી દ્રષ્ટિ આ શ્રીમદ ભાગવત આપણને આપે છે. આવી જ ભાવના એક શાયરે બહુ સરસ એક વાત કરી કે તુમસે નહીં તેરે અંદર બેઠે ખુદા સે મોહબ્બત હૈ મુજે, તુમસે નહીં તેરે અંદર બેઠે હુએ ખુદા સે મોહબ્બત હૈ મુજે, તું તો ફકત એક ઝરિયા હૈ મેરી ઇબાદત કા, તું તો ફકત એક ઝરિયા હૈ. તેરે સે નહીં પર તેરે અંદર બેઠે હુએ જો ભગવાન મેરે જો ઇષ્ટ હૈ ઉસસે મોહબ્બત હૈ મુજે. તો ભૈયા બધાની અંદર ઠાકોરજી છે, બધા શ્રી વલ્લભના આશ્રિત છે, કંઠી ધારણ કરે છે, પછી શું કામ અભાવ એકબીજા માટે લાવીએ, શું કામ સમભાવ એકબીજા માટે ન આવી શકે. તો આ દિવ્ય ભાવ, આ સમદ્રષ્ટિ, આ કૃપા, આ શ્રીમદ ભાગવતનું એ ત્રીજું ફળ છે. ચોથું જેમ આપણે વાત કરીએ નિસંશય થા, બધા સંદેહને દૂર કરવા વાળો છે. અને પાંચમું જે બતાવ્યું નિર્વિઘ્નતા,
જીવ નિર્વિઘ્ન બની જાય છે, જે ભય મનુષ્યને સતાવે છે, આ થશે કે નહીં થાય, આ કામ મારું થશે કે નહીં થાય, આમ થશે કે નહીં, તેમ થશે કે નહીં, અને સૌથી મોટો ભય તો મૃત્યુનો, જેમ પરીક્ષિતજીને હતો, પણ ભગવદ્ કથાના માધ્યમથી એ ભયથી મુક્ત થયા, નિર્વિઘ્ન થયા. તો આ પંચફલ, આ શ્રીમદ ભાગવતનું એકાગ્રતાથી શ્રવણ કરવાથી એ જીવને મળે છે. આ પાંચ ફલ બતાવ્યા, બસ એક કથા માટે એકાગ્રતા, દ્રઢતા એ જીવને અંદર હોવી જોઈએ. આ શ્રીમદ ભાગવત શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ, શ્રી આચાર્યજી એક એક સ્કંધ, શ્રીનાથજીના એક એક અંગ ના અનુરૂપ છે. એક એક સ્કંદનો એક એક અંગ સાથે સમન્વય કર્યો છે. જેમ પ્રથમ અને દ્વિતીય સ્કંદ એ શ્રીનાથજીના ચરણારવિંદ છે, પછી ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજીના હાથના મૂલ, પાંચમો છઠ્ઠો સ્કંદ જંઘા, સાતમો સ્કંદ શ્રીનાથજીનો જમણો અગ્ર હસ્તનો ભાગ, આઠમો નવમો સ્કંદ શ્રીનાથજીના વક્ષસ્થળ, દશમ સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય, અગિયારમો સ્કંદ એટલે શ્રીનાથજીનું લલાટ, અને બારમો સ્કંદ એટલે આ ઉપર વામ ઊંચો ઉઠેલો હાથ. તો આ બાર સ્કંદ અને બાર અંગની અનુરૂપતા બતાવી, અને શ્રી મહાપ્રભુજી એ પણ બતાવ્યું આપણને કે આ અનુરૂપતા સીધી નથી, નહીં તો સીધી સીધી હોય તો કેવી રીતે હોય? પહેલો બીજો જેમ ચરણારવિંદ બતાવ્યા, તો ત્રીજો ચોથો જંગા હોય, પછી કટી હોય, ને પછી વક્ષસ્થલ, ને પછી લલાટ સીધી હોવી જોઈએ ને? પણ એવું તો નથી. પહેલો બીજો ચરણારવિંદ બતાવ્યા, પછી પાછો ત્રીજો ચોથો આ જે હાથના મૂલ બતાવ્યા, પાંચમો છઠ્ઠો જંઘા બતાવી, સાતમો આઠમો વક્ષસ્થલ બતાવ્યા, સાતમો આગળનો હાથ બતાવ્યા, આઠમો નવમો વક્ષસ્થલ બતાવ્યા. શ્રી મહાપ્રભુજી બતાવ્યો આ અનુરૂપતા સીધી નથી, એનું બહુ સુંદર રહસ્ય કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે સુબોધનીમાં. કે દેખો કે જેસે છોટા બાલક, નાનકડું બાળક હોય, રીંગણ લીલા કરવા વાળું, ઘૂંટમન ચાલવા વાળું, હવે એ ઘૂંટમન ચાલવા વાળું બાળક હોય ને, એને જ્યારે તૃષા લાગે તો શું કરે? એની માને શોધે. પેલા તો આખા ઘરમાં ફરતું હોય, પણ જ્યાં તૃષા ભૂખ લાગી કોને શોધશે? તો માને. ફરતા 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 ઘરમાં જ્યાં માં ઊભી છે, સીધા આવીને એના પગને પકડશે. એવી રીતે શ્રી મહાપ્રભુજી બતાવ્યું કે એ બાળક એટલે કોણ? તો કે જીવાત્મા રૂપી બાળક, અને માં એટલે શ્રીનાથજી. તો જ્યારે જીવાત્મા રૂપી બાળકને શ્રીનાથજી રૂપી માં, જ્યારે જીવાત્મા રૂપી બાળકની અંદર તૃષા જાગૃત થાય છે ભગવદ કૃપા રસ મેળવવા માટેની, ત્યારે એ શું કરે? શ્રીનાથજીને ગોતે અને એના ચરણને જઈને પકડે. એટલે પહેલો અને બીજો સ્કંદ શ્રીનાથજીના ચરણારવિંદ છે. હવે બાળકે માના પગ પકડ્યા, માં જાણી ગઈ કે હવે આને ભૂખ લાગી છે, પછી માં શું કરશે? તરત એને ખોળામાં લે. એટલે ત્રીજો અને ચોથો સ્કંદ માં જાણી ગઈ હવે આને ભૂખ લાગી છે, પછી શું કરે? એક આસન પર બેસી ગઈ, પદ્માસન લગાડ્યું, પલોઠી વારી અને ખોળામાં સુવડાવી દીધો. એટલે પાંચમો અને છઠ્ઠો સ્કંદ એટલે જંઘા. હવે ખોળામાં બાળકને સુવડાવી તો દીધો, પણ એ માના પૈ સુધી પહોંચી નથી શકતો. તો પછી માં શું કરે? આમ સુવડાવ્યું ને તો આમ હાથ આગળ વધારે, અને હાથ આગળ વધારીને એના માથા નીચે રાખીને અને પોતાના હૃદય ઉપર લગાવે. એટલે એવી રીતે જ્યારે જીવાત્મા રૂપી બાળક શ્રીનાથજી રૂપી માના કૃપારૂપી રસનો અનુભવ કરવા માટે એમના પૈ સુધી પહોંચી નથી શકતો, ત્યારે સ્વયં સાધન કરતા શ્રીનાથજી પોતાનો હાથ આગળ કરીને એને પોતાના હૃદયથી લગાડે છે. એટલે બતાવ્યું સાતમો સ્કંદ એટલે શ્રીનાથજીનો જમણો હાથનો અગ્રભાગ. હવે માએ બાળકને પૈના પાન કરાવ્યા,
એટલે આઠમો અને નવમો સ્કંદ એટલે શ્રીનાથજીના વક્ષસ્થળ. હવે પૈના પાન કરાવ્યા, બાળકને સંતોષ થયો, તૃપ્ત થયો, એને ઊંઘ આવી ગઈ સરસ મજાની, સુઈ જાય ને, એવો આનંદ એ બાળકને થયો, સંતોષ થયો. તો આ જે પ્રક્રિયા છે એમાં સંતોષ કેવળ બાળકને નથી, આ પ્રક્રિયામાં સંતોષ માતાને પણ છે ને. બાળકને તો આનંદ આવ્યો પણ એનાથી પણ સવિશેષ આનંદ એની માને આવે છે જ્યારે બાળક એના પૈના પાન કરે છે. અને આનંદ ક્યાં અનુભવ થાય? તો કે હૃદયમાં. એટલે દસમો સ્કંદ એટલે શ્રીનાથજીનું હૃદય. જેમ જીવને ઠાકોરની કૃપા મેળવે એને આનંદ થયો, એવી રીતે જ્યારે ભગવાન ભક્તો ઉપર કૃપા કરે ત્યારે ભગવાનને ભગવત્તાનો આનંદ થાય છે. ભગવત્તાનો અનુભવ જ્યારે કૃપા કરે તો જ તો અનુભવ થાય, નહીં તો અનુભવ કઈ રીતે થાય ભગવાનને? આજ તો ભગવાનની લીલા છે. એકોહમ બહુશે, આજે શ્રુતિઓ કહી રહી છે કે એકાંત રમ, એક રમી ન શકે એટલે ભગવાને આ લીલા કરી છે એમાં રમણ કરવા માટે. તો જ્યારે ભગવાન જીવ ઉપર કૃપા કરે તો એને ભગવત્તાનો અનુભવ થાય ને. જેમ કઈ વસ્તુ કોઈ દાતા કોઈ આપે તો એને અનુભવ થાય આનંદનો, એવી રીતે ભગવાન જ્યારે જીવ ઉપર કૃપા કરે તો એને ભગવત્તાનો આનંદ આવે છે. એટલે બતાવ્યો એ આનંદનો અનુભવ હૃદયમાં, એટલે શ્રીનાથજીનું હૃદય એટલે દશમસ્કંદ. હવે બાળક સુઈ ગયું, માતાને ખૂબ વાત્સલ્ય પ્રેમ આવ્યું. પછી માં શું કરે? એના લલાટ ઉપર ચુંબન કરે. એટલે એકાદશ સ્કંદ એટલે શ્રીનાથજીનું લલાટ, અને બારમો સ્કંદ એટલે ઉપર ઉઠેલો હાથ. આમ આ જે બધી મુદ્રાઓ છે, આમ એક હાથ કટી ઉપર છે અને એક આમ ઉપર છે ને, અને આખું આ જે શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એની ભાવનાઓ બતાવવામાં આવી છે કે આ જે કટી ઉપરનો હાથ છે એ બતાવી રહ્યું છે કે જે મારા શરણાગત જીવ છે એને સંસાર તો કટી સુધી જ છે. એટલે આ કટી ઉપર હાથ રાખ્યો, અને કટી ઉપર હાથ રાખીને આ એક અંગૂઠો બહાર કાઢ્યો. ભાવ ભાવનામાં બતાવ્યું કે ભાઈ અંગૂઠો આજે મુઠ્ઠી બે રીતે બંધ થાય, પ્રયોજન બે હોય. એક તો મુઠ્ઠી બંધ કરવાનો હેતુ હોય કે જ્યારે આમ કોઈને મારવું હોય તો મુઠ્ઠી બંધ કરવામાં આવે, પણ એ મુઠ્ઠી જે બંધ થાય તો એમાં તો આમ બંધ કરીએ, પણ આ શ્રીનાથજીની જે મુઠ્ઠી બંધ છે એમાં અંગૂઠો બહાર છે, આમ નથી, દબાયેલો નથી, અંગૂઠો બહાર છે. તો એક તો ભક્તોના મનનું આકર્ષણ કરે છે, કર્ષયતિ કૃષ્ણ, ભક્તોના મનનું કર્ષણ કરવા વાળા શ્રીનાથજી છે. એમના ભાવોને એમના હથેલીમાં છુપાવીને શ્રીનાથજી રાખે છે કે કોઈ જોઈ ન જાય. એમના મનનું હરણ કરવા વાળા શ્રીનાથજી છે, અને જ્યારે મનનું હરણ થઈ જાય અને જ્યારે એને ફલ આપવાનો સમય આવે તો ફલ એને આપે નહીં ને, એને ચીડવે. જેમ ઠાકોરજી ની વેણુનાદ કર્યો અને બધા વૃંદાવનમાં ગોપીજનો આવી ગયા અને પછી કહેવા લાગ્યા, સ્વાગતમ વો મહાભાગઃ પ્રિય કિમ કરવાણી વ્રજસ્યાનમયમ કશ્ચિત વૃતાગમન કારણમ. અરે ઓ મહદ ભાગ્યશાલીઓ, ઓલી વિચારવા લાગે કે આવું કેમ બોલે છે, મહદ ભાગ્યશાલી અમને, અમે તો આપની દાસી છીએ. પ્રેમની પરિભાષા બડી અટપટી હૈ, પ્રેમ મે દી હુઈ ગાલી મીઠી લગતી હૈ, ઓર પ્રેમ કે સંબંધ મે દિયા હુઆ સન્માન ભી અચ્છા નહીં લગતા, ભાઈ ગાળ આપે ને તો એ મીઠી લાગે, આ પ્રેમની પરિભાષા છે. અને જ્યાં ઓલાએ ઠાકુર કહે કે વૃતાગમન કારણમ, તો આ તો એ જ વાત થઈને પહેલા તો પોતે વેણુનાદ કરીને બોલાવ્યો અને પછી કે કેમ આવી, આ શું થયું, આનું કામ, આનું નામ છે ચીડવવું. કે ઠાકુરજી એ ચીડવે ઠાકોર, આજે આગળ દશમસ્કંદમાં જે લીલાઓ આવે છે એમાં